નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ ગણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણેત ગાઈડન્સ પર. દોસ્તો, જે છે એ આપ મારી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અને આપ ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મ પરથી, આપણે ખ્યાલ છે કે ગુજરાત હાઈકોર્ટમાં જે છે બમ્પર ભરતી આવી છે. અલગ અલગ પ્રકારની જે છે કોર્ટ મેનેજર, બેલીફથી લઈ ડીવાયએસઓથી લઈ સ્ટેનોગ્રાફરથી લઈ ડ્રાઈવરથી લઈને બધી જ બાબતમાં અલગ અલગ પ્રકારની ભરતીઓ છે. આ સમયે તમામે તમામ પ્રકારના ઉમેદવાર હોય એમને એક પ્રકારનું મગજમાં કન્ફ્યુઝન હોય કે સર, આના માટેની ભરતીની લાયકાત શું છે? સર, હું ગ્રેજ્યુએટ છું તો હું ફોર્મ ભરી શકું? સર, હું MBA છે તો હું ફોર્મ ભરી શકું? સર, હું ફોર્મ ભરી શકું તો પછી જે છે આની પરીક્ષા ક્યારે આવશે? સર, પરીક્ષા ક્યારે આવશે તો મને પાછો પ્રશ્ન એ પણ છે કે સર, આના માટેનું વાંચવું શું અને વાંચવું તો પરીક્ષા પાસ કેમ થઈ શકાશે? આ તમામ પ્રકારની તમારી મૂંઝવણનો અંત જે છે આજના આ લેક્ચર જે છે એ જોયા બાદ આવી જશે. તો ફરી એક વખત હું જે છે એ આપનું હાર્દિક સ્વાગત કરું છું. હાઈકોર્ટમાં જે છે એ ભરતી બહાર પડી છે દોસ્તો, અને હાઈકોર્ટમાં જે ભરતી બહાર પડી છે એમાં આપ લોકો જે છે એ 22/5/2024 મતલબ 22/5/2024 એટલે આજથી જ, બુધવારથી જ, 15/6/2024 સુધી જે છે એ આપ આ 25 દિવસ દરમિયાન હાઈકોર્ટ ઓજસની જે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે, આ 3 વેબસાઇટ છે, એક હાઈકોર્ટ જે છે એ ઓજસ છે, આમાંથી ફોર્મ ભરી શકાશે, એક exams.nta માંથી પણ ફોર્મ ભરી શકાશે દોસ્તો. પણ પહેલા પ્રેફર આપણે કેમાં રાખવાનું થાય છે કે હાઈકોર્ટ ઓજસ નામની જે વેબસાઇટ છે એમાંથી તમે ફોર્મ ભરી શકો છો. અહીંયા તમને દોસ્તો જે છે એ અલગ અલગ પ્રકારનું ફીનું ધોરણ આપ્યું છે કે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર છો અને જનરલ કેટેગરી છે તો તમારે 1500 રૂપિયા જે છે એ ફી પે કરવાની થશે. પણ જો તમે SC ST કે OBC જો છો તો તમારે 750, આ બધી જ બાબત અહીં તમે જોઈ શકો છો. એની સાથે સાથે જે છે એ ફી ભરવાનું ધોરણ તો છે જ, પણ પહેલો પ્રશ્ન એ થાય છે કે દોસ્ત, પહેલી જે ભરતી છે દોસ્તો એ જે કહ્યું છે તો કે ડેપ્યુટી સેક્શન ઓફિસર, બહુ જ ક્રીમ પોસ્ટ કહેવાશે દોસ્તો, બહુ જ ક્રીમ પોસ્ટ. જો આ ડેપ્યુટી સેક્શન ઓફિસર તમે હાઈકોર્ટમાં બની ગયા દોસ્તો તો આપની લાઈફ જિંગાલાલા થઈ જવાની છે. આપનું કરિયર એટલું સ્મૂથલી ચાલશે કે જે છે એ કદાચ હું અને તમે જે છે શબ્દોમાં વર્ણન નહીં કરી શકીએ. આ ડેપ્યુટી સેક્શન ઓફિસર છે દોસ્તો એની ટોટલ 122 જગ્યામાં જે છે એ ફોર્મ ભરાશે. કેટલા? 122 જગ્યા. અને તમારો સ્ટાર્ટિંગ પગાર કેટલો થશે દોસ્તો? 39,900 રૂપિયા તમારો સ્ટાર્ટિંગ પગાર થવાનો છે, આ યાદ રાખજો. હવે તમને પ્રશ્ન થાય કે સર, આના માટે જે છે એ લાયકાત શું છે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે? એના માટે તમારે ગ્રેજ્યુએશન થવું પડશે દોસ્તો, આ યાદ રાખજો. જે કોઈ પણ પ્રકારે BCOM BBA BSC BA કઈ પણ પ્રકારનું હશે તો તમે ગ્રેજ્યુએટ ઉમેદવાર ફોર્મ ભરી શકો. 10મા અને 12મા ધોરણમાં એક ઇંગ્લિશ જે છે એ વિષય તમારો હોવો જોઈએ, આ ખાસ યાદ રાખજો દોસ્તો. એક તો તમારું ગ્રેજ્યુએશન જોશે DYSOની પરીક્ષા હાઈકોર્ટ માટે, અને ગ્રેજ્યુએશનની સાથે સાથે 10 અથવા તો 12મા ધોરણમાં ઇંગ્લિશ જે છે એ એક વિષય હોવો જોઈએ જે સામાન્ય રીતે દરેક પાસે હોય. તમને એમ થાય કે સર, આની એજ કેટલી છે? આની એજ મિનિમમ 18 અને મેક્સિમમ 35, એટલે 18 થી 35 એજ કોના માટે છે દોસ્તો? DYSOની જે છે એ હાઈકોર્ટ DYSOની જે છે એ ભરતી પરીક્ષા માટે જોશે. પણ જો તમે જે છે એ ગુજરાતમાં કોઈ કોર્ટમાં જે છે એ ફરજ ઉપર છો તો તમને 5 વર્ષ એક્સ્ટ્રા મળશે, મતલબ કે તો તમને 40 વર્ષ મળશે. જો તમે SC ST SCBC કે EWS છો તો તમને બીજા 5 વર્ષ મળશે, મતલબ તો અહીંયા તમને પણ કેટલા મળશે? 40 વર્ષ મળશે. તમે મહિલા ઉમેદવાર છે તો પણ તમને 5 વર્ષ એક્સ્ટ્રા મળવાના છે, અને જો તમે PH કેન્ડિડેટ છો તો તમને 10 વર્ષ એક્સ્ટ્રા મળવાના થશે, આ ખાસ યાદ રાખવાનું થાય. ઓકે, પણ મેક્સિમમ તમારી એજ 45 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. આ એક. આની પરીક્ષા કેવી હશે દોસ્તો? એક આની ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ હશે, એને એલિમિનેશન ટેસ્ટ કહેવાશે, 100 માર્કના MCQ, અને ત્યારબાદ મેઇન રિટન એક્ઝામ હશે, એ પણ કેટલા માર્કની હશે? 100 માર્ક, મતલબ કે આમાં કોઈ ઇન્ટરવ્યુ હશે નહીં. એક તમારે MCQ ટેસ્ટ આપવાની, ત્યારબાદ જે છે તમારી મેઇન રિટન એક્ઝામ હશે. આ બંને પરીક્ષા જે છે તમે પાસ કરો તો તમે DYSO હાઈકોર્ટમાં બની શકશો. ત્યારબાદ એલિમિનેશન ટેસ્ટમાં શું પૂછશે? એક તો આ MCQ હશે, 1 માર્ક જે છે એ તમને સાચો પડશે તો આપશે, અને 0.33 જે છે એ નેગેટિવ માર્કિંગ હશે. આ એલિમિનેશન ટેસ્ટમાં કરંટ અફેર્સ હશે, એરિથમેટિક હશે, રિઝનિંગ હશે, મેન્ટલ એબિલિટી, કોમ્પ્યુટર નોલેજ, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ, આટલું જ હશે દોસ્તો, આના સિવાય કોઈ વસ્તુ હશે નહીં. ઓકે, અને
મુખ્ય પરીક્ષામાં એક જનરલ ઇંગ્લિશનું પેપર હશે 50 માર્કનું અને એક જે છે એ જનરલ નોલેજનું 50 માર્કનું પેપર હશે. આ ખાસ યાદ રાખવાનું થશે દોસ્તો. આ જે છે એ શું છે? તો કે તમારી ડીવાયએસઓ માટે. ત્યારબાદ બેલીફ. બેલીફ એટલે શું દોસ્તો? કે જે સમન્સ બજાવવા જતા હોય, કોર્ટ વતી જે છે એ નોટિસ પાઠવવા અરજદારને જતા હોય, તો એના માટે થઈ અને ગુજરાત રાજ્યના જિલ્લા એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટોટલ 198 છે અને રાજ્યની જે ઔદ્યોગિક કોર્ટ હોય, મજૂરના જે છે એ કોર્ટ હોય, એના માટે ટોટલ 12 જગ્યાઓ છે. તો આ તમારે યાદ રાખવાનું અને કહેવાય બેલીફ. ઘણા વર્ષોના ઇંતજાર પછી દોસ્તો બેલીફની જે છે જાહેરાત આવી છે. આ બેલીફ જે તમે તમારા જિલ્લા કક્ષાએ પણ જે છે એ ફરજ પર રહી શકો છો. તમને દેખ સર આના માટે શું જોશે? આના માટે કોઈ જરૂરિયાત ગ્રેજ્યુએશનની નથી, કારણ કે દોસ્તો તમને અહીંયા 12 પાસ હશો તો તમે બેલીફની પરીક્ષામાં ફોર્મ ભરી શકશો. વિશેષ આપણે ત્યાં 18-33 વર્ષની ઉંમર જોશે સેના માટે? બેલીફ માટે. પણ અહીંયા તમને વયમાં અલગ અલગ પ્રકારની છૂટછાટ આપી છે. અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત અને આર્થિક ધોરણે પછાત હશો તો તમને 5 વર્ષ એક્સ્ટ્રા મળશે. તો અહીંયા તમને 5 વર્ષ એક્સ્ટ્રા થઈ જશે. કેટલા મળશે? 38 વર્ષ. મહિલા ઉમેદવારો પણ 5 વર્ષ, એટલે મહિલા માટે પણ કેટલા છે? 38 છે. અને જે કોઈ પીએચ છે તો પીએચ માટે કેટલા છે દોસ્તો? 10 વર્ષ એક્સ્ટ્રા છે. આની ફી જે છે મેં તમને કહી દીધી કે દોસ્તો સામાન્ય માટે 1500 અને આ બધી જે અનામત છે એમના માટે 750 રૂપિયા જે છે ફી આપવાની થશે. પરીક્ષા કેવી હશે બેલીફની? એક હેતુલક્ષી પરીક્ષા રહેશે. લેખિત પરીક્ષા હશે, એલિમિનેશન ટેસ્ટ 100 ગુણ હશે અને 90 મિનિટ આપશે. ત્યારબાદ મુખ્ય પરીક્ષા આવશે. મુખ્ય પરીક્ષા પણ 100 ગુણની અને કેટલા? તો કે 180 મિનિટ, મતલબ કે 3 કલાકનો એમાં સમયગાળો રહેવાનો છે. શું પૂછશે દોસ્તો તમને બેલીફની પરીક્ષામાં? ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમત ગમત, રોજબરોજની ઘટના અને કોમ્પ્યુટરનું પાયાનું નોલેજ. આટલી વસ્તુ તમારે શેના માટે જોશે? તો કે બેલીફ માટે જોશે. અને જે કોઈ બીજી પરીક્ષા છે આપણી મુખ્ય લેખિત પરીક્ષા જે વર્ણનાત્મક છે એના માટે શું જોશે? ફકરા પરથી જવાબ આપવાના, એક વાક્યમાં પ્રશ્ન, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન અને ટૂંક નોંધ જે છે એ આપને મળશે. આ શેની વાત થઈ છે? બેલેફની. ત્યારબાદ ત્રીજી જે પોસ્ટ છે કોમ્પ્યુટર ઓપરેટરની, આના માટે ટોટલ 148 જગ્યા દોસ્તો હાઈકોર્ટમાં જ કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ એ લખેલું જ છે. કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ કેટલા છે દોસ્તો? તો કે 148. બાકી તમને ડિપાર્ટમેન્ટ અને અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યા આપેલી છે. શું ડિગ્રી જોશે? તો કે બેચલર ડિગ્રી જોશે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં અથવા તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અથવા તો કોમ્પ્યુટર સાયન્સ અથવા તો ઇક્વિવેલન્ટ જે છે કોઈ પણ પ્રકારની વસ્તુ જોશે. અને એનાથી વિશેષ અથવા તમે બેચલર ડિગ્રી કોઈ પણ માંથી કરેલી હશે તો એ ચાલશે. તમે કોઈ પણ બેચલર વ્યક્તિ હશો તો એ તમે આ પરીક્ષા આપી શકશો. આના માટે થઈ આ એજનો ક્રાઇટેરિયા પહેલામાં હતો એવો જ 18-35, પણ તમને કેટેગરી વાઇઝ જે છે એ થોડીક વધારે છૂટછાટ મળશે. એલિમિનેશન ટેસ્ટ રહેશે કઈ? તો કે 100 માર્કની. ત્યારબાદ કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ રહેશે, એ 100 માર્કની રહેશે. એલિમિનેશન ટેસ્ટમાં શું આવશે? તો કે કોમ્પ્યુટર, ત્યારબાદ જીકે, ઇંગ્લિશ, ન્યુમેરિકલ, એનાલિટિકલ, કરંટ અફેર્સ અને ગુજરાતી લેંગ્વેજ રહેશે. અને જે તમારી કોમ્પ્યુટર એડેડ ટેસ્ટ હશે એમાં એક તો વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ઓફિસ, બેઝિક નોલેજ કોમ્પ્યુટર, આ તમારી પ્રેક્ટિકલ ટેસ્ટ હશે યાદ રાખજો. અને ટ્રબલ શૂટિંગ અને આઈટી એટલે કે આ તમારા પ્રેક્ટિકલ ટેસ્ટ જે છે એ આપવી પડશે. શેના માટે? તો કે કોમ્પ્યુટર ઓપરેટર માટે. ત્યારબાદ કોર્ટ મેનેજર, બહુ જ સારી પોસ્ટ કહેવાશે દોસ્તો. ટોટલ 21 જગ્યાઓ જે છે એ આના માટે આપેલી છે. આની માટે તમારે એક તો MBA થયેલા હોવા જોઈએ. શેમાં? તો કે MBA જે છે એ થયેલા હોવા જોઈએ અને 55% કરતા વધારે જે છે એ તમારે માર્ક આવેલા હોવા જોઈએ. એની સાથે એક્સપિરિયન્સ જોશે, આમાં 5 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો. અને પ્રેફરેબલ છે કેમાં? તો કે ભાઈ એક્સલન્ટ પીપલ સ્કિલ, મતલબ કે તમારી પાસે કોમ્યુનિકેશન સ્કિલ સારી હોવી જોઈએ. આમાં પણ તમારી એજ કેટલી છે? તો કે 25-40 છે અને તમને એજમાં અલગ અલગ જોગવાઈ. એલિમિનેશન ટેસ્ટ જે છે એક રહેશે, ત્યારબાદ મેન્સ એક્ઝામ, ત્યારબાદ વાઇવા રહેશે. એટલે આ 3 અલગ અલગ સ્ટેજ જે છે આમાં રહેશે. અહીંયા તમને એલિમિનેશન ટેસ્ટ આપેલી છે એનું જે છે એ તમારું MBA હશે, એ MBAમાં જે ટોપિક હતા એનું જ પૂછાશે. ત્યારબાદ મેન એક્ઝામ આવવાની છે અને ત્યારબાદ વાઇવા આવવાનું છે દોસ્તો. અને એક ડ્રાઈવરની પણ ભરતી આમાં આવેલી છે દોસ્તો. ડ્રાઈવરની કેટલી છે? ટોટલ 34 જગ્યાઓ જે છે એ ડ્રાઈવરની તમને મળશે. આ ડ્રાઈવરની જે છે એ યોગ્યતા કેટલી છે? તો કે 10 પાસ હોવી જોઈએ. કેટલી? 10 પાસ હોવી જોઈએ. આ ખાસ યાદ રાખજો. તમારી પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ પણ હોવું જોઈએ અને ઓછામાં ઓછા 5 વર્ષનો કોઈ પણ ખાનગી કંપની અથવા તો સરકારી કંપનીમાં એઝ અ ડ્રાઈવર તરીકેનો જે છે તમને અનુભવ હોવો જોઈએ. આના માટે થઈ અને તમારે એક હેતુલક્ષી પરીક્ષા અને એક ડ્રાઇવિંગ અથવા તો સ્કિલ ટેસ્ટ આપવી પડશે.
આજે છે ગુજરાતી ભાષા પૂછાશે, જીકે પૂછે, ગુજરાતની ભૂગોળ, ગણિત અને વાહન અને મોટર વેહિકલ નું જ્ઞાન અને રોજબરોજની ઘટનાઓ. ત્યારબાદ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની થશે ડ્રાઈવર માટે. તો આ બધી જ જે છે એ પરીક્ષાઓ જે છે ત્યારે તમને એમ થાય કે સર આના માટે મારે કરવું શું. ચલો તમે સમજાયું, તમે સમજી ગયા છે કે ભાઈ આ ડીવાયએસઓની પરીક્ષા છે, આ આઈટી સેલમાં કોમ્પ્યુટર ઓપરેટરની પરીક્ષા છે, બેલિફની પરીક્ષા છે. તો તમને જણાવી દઉં દોસ્તો કે ગણિત ગાઈડન્સ પર તમામ પ્રકારના જે છે એ બાબતનું સોલ્યુશન છે. જો તમારે આ પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમારે પહેલું સ્ટેપ જે છે એ ફોલો કરવાનું છે. કયું? તો કે તમારા પ્લે સ્ટોરમાંથી જે છે દોસ્તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થાય છે. એનું નામ છે ગણિત ગાઈડન્સ. અને ત્યારબાદ તમારે લોગિન કરવાનું થાય છે. અને ત્યારબાદ હાઈકોર્ટની ભરતી માટેનો સ્પેશિયલ કોર્સ કે જે 8000 પ્રાઇસ છે પણ 50% આજના દિવસ માટે ડિસ્કાઉન્ટ છે, એટલે 4000 રૂપિયામાં જે છે તમને તમામ પ્રકારની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવશે. જેમાં મેથ્સ રીઝનિંગ નીરજ ભરવાડ સર લેવાના છે, ઇંગ્લિશનો પોર્શન જે છે અનિતા ઝોન મેડમ અને રાઠોડ સર લેવાના છે, જીકે કરંટ અફેર્સનો પોર્શન હું આપને ભણાવવાનો છું, અને બાકી કન્સર્ન જે ફેકલ્ટીઝ છે કે જે ગુજરાતના નામાંકિત ફેકલ્ટી છે કે જેમની પાસે ઓછામાં ઓછો દોસ્તો 10 વર્ષ કરતાં વધારેનો અનુભવ હોય આવા ફેકલ્ટીઝ આપને સમજાવવાના છે, આવા ફેકલ્ટીઝ આપને જ્ઞાન આપવાના છે. અને આ જે છે એ 1 વર્ષ સુધી આ કોર્સની વેલિડિટી રહેશે. આ કોર્સની વેલિડિટી 1 વર્ષ, પણ યાદ રાખજો 50% ડિસ્કાઉન્ટ માત્ર 30 ઉમેદવારને જ આપીશ. કેટલાને આપીશ? માત્ર 30 ઉમેદવારને જ આટલું ડિસ્કાઉન્ટ મળશે. તો વહેલા તે પહેલાના ધોરણે દોસ્તો આપ જે છે ફટાફટ આપનું પ્લે સ્ટોર ચાલુ કરો, એમાંથી કરંટ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જે છે લોગિન કરી અને ત્યાં બાય નાવ ઓપ્શન આવશે તમારું હાઈકોર્ટ ભરતી માટે, એ કોર્સ તમારે પરચેસ કરવાનો છે. બીજી કોઈ પણ પ્રકારની વિશેષ માહિતી જોતી હોય દોસ્તો, તમને કોઈ કન્ફ્યુઝન હોય ફોર્મ ભરવામાં, તો આ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો. અને ગ્રુપમાં જોડાવવું હોય તો જોઈન્ટ લખી અને વોટ્સઅપ પર મોકલી દેવું, પણ વોટ્સઅપ કરવો, કોલ નહીં દોસ્તો, હે ને. તમારે વિશેષ આવી જ માહિતી જોતી હોય કે તૈયારી કેમ કરવી, નવી ભરતીઓ ક્યારે આવે છે, તો આ નંબર પર આપ જોઈન્ટ લખીને મોકલી દેજો. આશા રાખું છું દોસ્તો કે હાઈકોર્ટની પરીક્ષા માટેનું તમારો જે બેઝિક તમામ પ્રકારનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે. આ દરેકે દરેક ભરતીનું જે ફૂલ નોટિફિકેશન આવ્યું છે, આ મેં ટેલિગ્રામ ચેનલ આપણી ગણિત ગાઈડન્સ છે દોસ્તો કે જેમાં 18000 સબસ્ક્રાઈબર છે, આમાં મેં મૂકી દીધેલું છે. તો આપ આ ટેલિગ્રામ ચેનલમાં જોઈ લેજો. ખૂબ ખૂબ આભાર આપ બધા જ લોકો જે છે હાઈકોર્ટની પરીક્ષામાં પાસ થાવ એવી જે છે એ શુભેચ્છા સાથે વિરમું છું. ત્યાં સુધી રજા આપો, આવજો, બાય બાય, સિયા.